નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઓનલાઈન અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ગણિત સ્ટાર્ટ કર્યું હતું, તો ગણિતમાં જે 11મું ચેપ્ટર છે બીજગણિત, એની આપણે શરૂઆત કરી હતી. તો આજે આપણે એમાં બીજગણિતમાં જે અપૂર્ણ વિધાનો હોય એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ ચલ સાથે, તો એ આપણે આજે જોવાનું છે. જેમ કે અપૂર્ણ વિધાન એટલે શું? તો એ અપૂર્ણ વિધાનનો મતલબ છે, આપણને કોઈ વાક્ય આપ્યું હોય, જેમ કે કોઈ એક સંખ્યા છે એમાં 8 ઉમેરતા, તો એ કેવું થયું? અપૂર્ણ વિધાન. એમાં પરિણામ શું આવે છે એ આપણને દર્શાવેલું હતું નથી, એટલે એને અપૂર્ણ વિધાન કહેવાય. તો એ અપૂર્ણ વિધાન છે એનો આપણે ચલ તરીકે ઉપયોગ કેવી રીતે કરીએ એ આજે જોઈશું. એકદમ ઇઝી જ છે, જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપીશું તો એકદમ સરળ રહેશે. તો એમાં સૌથી પહેલું છે સરવાળા સાથે અભિવ્યક્તિ, એટલે કે સરવાળા કેવી રીતે એમાં દર્શાવાય તો એ જોઈશું. તો આપણને અહીં આપ્યું છે કે કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા. હવે કોઈ એક સંખ્યા એ આપણને ખબર નથી, એટલે એ શું કહેવાશે? અજ્ઞાત સંખ્યા. એ અજ્ઞાત છે, આપણને જાણ નથી, એટલે એને એવું કહીશું કે અજ્ઞાત સંખ્યા છે. અને એ અજ્ઞાત સંખ્યા દર્શાવવા માટે આપણે અંગ્રેજી મૂળાક્ષર જે છે ABCD એનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ આમાં કરી શકીએ છીએ. જેમ કે અહીં લખ્યું કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા, તો કોઈ એક સંખ્યા આપણને ખબર નથી તો આપણે ધારી લેવાની. ધારો કે તે સંખ્યા x છે, ધારી લીધું. હવે એમાં કેટલા ઉમેરવાના છે? 4. તો લખીશું x માં 4 ઉમેરતા. હવે ઉમેરતા એટલે શું કરવાના? પ્લસ. તો x છે એમાં કેટલા ઉમેરવાના છે? 4. તો x પ્લસ 4. તો આપણે આ રીતે અપૂર્ણ વિધાનો છે એને અજ્ઞાત સંખ્યા સાથે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે બીજું છે કોઈ એક સંખ્યામાં 12 ઉમેરતા, સેમ એવું જ છે. કોઈ એક સંખ્યા આપણને ખબર નથી તો લખીશું ધારો કે તે સંખ્યા m છે. આપણે ABCDમાંથી કશું પણ લખી શકીએ છીએ. તો m છે, હવે એમાં કેટલા ઉમેરવાના છે? 12. તો લખીશું m માં 12 ઉમેરતા. તો m એમાં 12 ઉમેરીશું એટલે પ્લસ 12. તો આ રીતે આપણો જવાબ આવશે. આગળ કોઈ એક સંખ્યામાં 48 ઉમેરતા, તો સૌથી પહેલા લખીશું ધારો કે તે સંખ્યા n છે. હવે એમાં કેટલા ઉમેરવાના છે? 48. તો કોઈ એક સંખ્યા એટલે n માં 48 ઉમેરતા. તો n પ્લસ 48. આગળ 30માં કોઈ એક સંખ્યા ઉમેરતા. હવે આપણે અહીં ધ્યાન રાખીશું, અહીં શું કીધું છે? કોઈ એક સંખ્યામાં ઉમેરવાનું હતું, એટલે આપણે જે સંખ્યા ધારી એમાં ઉમેરવાના હતા. અહીંયા એક સંખ્યા આપેલી જ છે, એમાં કોઈ એક સંખ્યા ઉમેરવાની છે. ઉમેરવાની તો કોઈ એક સંખ્યા છે, એટલે આમાં પણ આપણે ધારીશું. લખીશું ધારો કે તે સંખ્યા x છે. હવે અહીં ખાસ ધ્યાન રાખીશું, અહીં કીધું છે 30માં કોઈ એક સંખ્યા, એટલે અહીં લખીશું 30માં કોઈ એક સંખ્યા આપણે ધારીશું x, x ઉમેરતા. તો 30 એમાં કેટલા ઉમેરીશું? x, એટલે પ્લસ x. તો આ રીતે આપણે લખીશું. આ ખાસ ધ્યાન રાખીશું, કેમ કે સરવાળામાં તો આપણને પ્રોબ્લેમ નહીં આવે, પણ જ્યારે બાદબાકીના દાખલા કરીશું ત્યારે એમાં પ્રોબ્લેમ આવશે. એટલા માટે જે આપણને કીધું હોય વિધાન એ પ્રમાણે જ આપણે સરવાળા અને બાદબાકી કરીશું. અહીં 30માં કોઈ સંખ્યા ઉમેરવાની છે, એટલે 30માં આપણે કોઈ સંખ્યા ઉમેરીશું. આગળ 135માં કોઈ એક સંખ્યા ઉમેરતા, તો અહીંયા કોઈ એક સંખ્યા છે, તો લખીશું ધારો કે તે સંખ્યા વાય છે. હવે 135માં કોઈ એક સંખ્યા ઉમેરવાની, તો 135માં વાય ઉમેરતા. તો શું આવશે? 135 પ્લસ વાય. તો આ રીતે આપણે કોઈ એક સંખ્યા આપેલી ના હોય તો આ રીતે આપણે એને અજ્ઞાત સંખ્યા વડે દર્શાવી શકીએ છીએ. હવે આગળ આપણને આપી દીધું છે કે એમમાં 25 ઉમેરતા.
હવે ડાયરેક્ટ અહીંયા આપણે કોઈ અજ્ઞાત સંખ્યા ધારવાની નથી, અહીં આપી દીધો છે એમ, એમાં કેટલા ઉમેરવાના છે 25, તો ડાયરેક્ટ આવી જશે એમ, એમાં 25 ઉમેરતા એટલે આમાં આપણે ડાયરેક્ટ આન્સર લખી શકીએ છીએ. પછી આગળ છે પીમાં 104 ઉમેરતા, તો પી છે અજ્ઞાત સંખ્યા, એમાં 104 ઉમેરવાના એટલે પ્લસ 104. આગળ 100માં ક્યુ ઉમેરતા, હવે અહીં શું કીધું છે 100 છે એમાં ક્યુ ઉમેરવાના છે એટલે પહેલાં આવશે 100, એમાં કેટલા ઉમેરીશું ક્યુ. આગળ 95માં બી ઉમેરતા, હવે 95 છે એમાં કેટલા ઉમેરીશું બી એટલે પ્લસ બી. આગળ એક્સમાં 38 ઉમેરતા, તો કોઈ એક સંખ્યા એક્સ છે એમાં 38 ઉમેરતા એટલે પ્લસ 38. તો મિત્રો આપણને કોઈ એક સંખ્યા આપેલી ના હોય તો આપણે ધારી અને પછી એને સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. જો આપણને ડાયરેક્ટ જ કહી દીધું હોય કે આ સંખ્યા છે એમાં આટલા ઉમેરો, તો આપણે ડાયરેક્ટ પણ એને લખી શકીએ છીએ. તો જેવી રીતે સરવાળા છે એવી રીતે બાદાકીના દાખલા છે, તો એ આપણે જોઈશું. તો સેમ એના જેવું જ છે કે કોઈ એક સંખ્યા આપેલી હોય તો એને પહેલાં આપણે ધારીશું અને પછી આગળ બાદબાકી કરીશું, અને જો કોઈ સંખ્યા આપેલી હોય તો એમાંથી ડાયરેક્ટ બાદબાકી કરીશું. તો પહેલું છે કોઈ એક સંખ્યામાંથી 7 બાદ કરતા, હવે કોઈ એક સંખ્યા છે એટલે આપણે ધારીશું, ધારો કે તે સંખ્યા x છે. હવે કીધું કોઈ એક સંખ્યામાંથી, તો કોઈ એક સંખ્યા x ધારી, હવે x માંથી કેટલા બાદ કરતા 7, 7 બાદ કરતા, તો એક્સ એમાંથી 7 બાદ કરવાના છે એટલે એક્સમાંથી 7 ઓછા કરીશું, એક્સ માઇનસ 7. એવી જ રીતે આગળ કોઈ એક સંખ્યામાંથી 90 બાદ કરતા, કોઈ એક સંખ્યા એટલે ધારવાની, ધારો કે તે સંખ્યા એ છે, કોઈ એક સંખ્યામાંથી, તો એ માંથી કેટલા બાદ કરીશું 90, 90 બાદ કરતા, તો એમાંથી 90 માઇનસ કરવાના, તો એમાંથી 90 માઇનસ કરીશું, તો એ માઇનસ 90. હવે એવી જ રીતે આગળ 75માંથી કોઈ એક સંખ્યા બાદ કરતા, હવે એમ પણ કોઈ એક સંખ્યા છે તો સૌથી પહેલાં ધારીશું, ધારો કે તે સંખ્યા પી છે. હવે અહીંયા 75માંથી કોઈ એક સંખ્યા બાદ કરવાની છે તો લખીશું 75માંથી કોઈ એક સંખ્યા આપણે ધારી પી બાદ કરતા, તો 75માંથી પી બાદ કરવાના છે એટલે પહેલાં 75 અને પછી એમાંથી પી માઇનસ કરીશું, તો 75 માઇનસ પી આવશે. આ ખાસ યાદ રાખીશું, 75માંથી બાદબાકી કરવાની છે એટલે 75 પહેલાં આવશે અને પછી પી આવશે. આગળ 32માંથી કોઈ એક સંખ્યા બાદ કરતા, અહીં પણ કોઈ એક સંખ્યા તો લખીશું, ધારો કે તે સંખ્યા ઝેડ છે. હવે 32માંથી કીધું છે તો 32માંથી ઝેડ બાદ કરતા, તો 32માંથી ઝેડ માઇનસ કરીશું એટલે આ રીતે આવશે 32 માઇનસ ઝેડ. હવે આગળ એનમાંથી 95 બાદ કરતા, હવે અહીંયા ડાયરેક્ટ આપણને આપી દીધું છે કે અજ્ઞાત સંખ્યા એન છે એમાંથી 95 બાદ કરતા, તો એન એમાંથી 95 બાદ કરીશું. આગળ એક્સમાંથી 45 બાદ કરતા, અહીં પણ આપણને આપી દીધું છે કે એક્સ એમાંથી કેટલા માઇનસ કરીશું 45, એક્સ માઇનસ 45. આગળ ઝેડમાંથી 75 બાદ કરતા, એટલે ઝેડ છે એમાંથી કેટલા બાદ કરીશું 75, તો ઝેડ માઇનસ 75. આગળ 80માંથી પી બાદ કરતા, હવે અહીં 80માંથી બાદ કરવાના છે એટલે પહેલાં લખીશું 80 પછી માઇનસ પી, 80માંથી પી બાદ કરતા. આગળ 13માંથી એમ બાદ કરતા, તો 13 છે એમાંથી એમ માઇનસ કરીશું, તો 13 માઇનસ એમ. આગળ 75માંથી બી બાદ કરતા, પહેલાં 75 એમાંથી બી માઇનસ કરીશું
તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ અજ્ઞાત સંખ્યા હોય એની મદદથી આપણે સરવાળા અને બાદબાકી દર્શાવી શકીએ છીએ, અને કોઈ પણ અપૂર્ણ વિધાન હોય તો એને પણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે સરવાળા અને બાદબાકીના દાખલા ગણીશું. જો કશું સમજ ના પડે તો આપણે પૂછી શકીએ છીએ. આજે આટલે રાખીએ. નમસ્તે.